ચંચળ ન્યૂઝની ટીમ આજે ભુજ વિધાનસભા વિસ્તારના પ્રવાસે છે. ભુજ વિધાનસભામાં આજે સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ખાસ કરીને ભુજ એ ભાજપનો ગઢ કહેવાય છે. અહીંયા વર્ષોથી નગરપાલિકા સહિતમાં ભાજપનું શાસન છે, ત્યારે મતદારો સુધી પહોંચવા માટે ભાજપ વર્ષોથી ચૂંટણી દરમિયાન દુકાને દુકાને ઘરે ઘરે પહોંચે છે. ત્યારે આજે ભુજ મત વિસ્તારના ધારાસભ્યો ડૉક્ટર નીમાબેન આચાર્ય, લોકસભા ચૂંટણીના ઇન્ચાર્જ દિલીપભાઈ ત્રિવેદી, પૂર્વ નગરપતિ બાપાલાલભાઈ જાડેજા, નરેન્દ્ર મેઘજી ઠક્કર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર હાથ ધરવામાં આવ્યો હતો. આવો ભુજ વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય પાસેથી જાણીએ કેવી ચાલી રહી છે લોકસભા ચૂંટણીની તૈયારી. ભુજ વિધાનસભામાં અત્યારે આપણે છીએ, ભુજ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય સાથે જાણીશું તેમની પાસેથી કે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભુજ શહેરમાં કેવો છે મતદારોનો મિજાજ. નીમાબેન, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. લોકસભાની ચૂંટણી, મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આપે સતત પ્રવાસો કર્યા છે ભુજ તાલુકાના, ભુજ શહેરના, કેવો માહોલ દેખાઈ રહ્યો છે આપને? હું એમ કહીશ કે ક્યારેય ન જોયું હોય એવું ચૂંટણીનું વાતાવરણ, અને એમાં પણ નરેન્દ્રભાઈનું જે રીતે નામના છે એ એક એક પ્રજાજનમાં મને દેખાય છે. અને જ્યાં જઈએ ને ત્યાં લોકોના મોઢા પર મક્કમતા છે કે મોદી જ, ભાજપ જ. આવી જે મક્કમતા જોઈએ છે ને એનાથી અમને એમ લાગે છે કે ખરેખર આટલી ચૂંટણીઓ હું લડી છું પણ પ્રથમવાર મને પ્રજા ઉપર આટલી મક્કમતા દેખાય છે. અને જ્યાં જઈએ ત્યાં એક પણ પ્રશ્ન એક પણ વ્યક્તિ ઊભા થઈને રજૂ નથી કરતા, એટલું જ કહે છે કે મોદી જ, અને મોદી સાહેબની જ વખાણ કરવા લાગી જાય છે અને એમની જ બધી કામોની વાતો કરવા લાગી જાય છે. અમારે ભાષણ નથી કરવું પડતું, એટલું બધું પ્રજાના લોકો એ મોદી સાહેબ વિશે બોલતા હોય છે. અત્યારે વાત કરીએ, અત્યાર સુધી કેટલા વિસ્તારનો પ્રવાસ આપે પૂર્ણ કર્યો છે? અમારું અત્યારે આ ત્રીજું રાઉન્ડ ચાલે છે. એ પહેલો રાઉન્ડ અમારું ઉમેદવાર જાહેર થતાં પહેલાં અમારા બે રાઉન્ડ થઈ ગયા, અને હવે અમે ફરી વખત ભુજ સિટીના વોર્ડની અંદર એક એક વોર્ડની પોકેટ મિટિંગો ચાલુ કરી છે, અને આજે અમે 11 નંબર વોર્ડમાં અને 10 નંબર વોર્ડમાં અમે 5-5 મિટિંગો રાખી છે. એટલે 10 મિટિંગો રાખી છે ને માધાપર જૂના નવા જૂનાવાસના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન પણ રાખ્યું છે. બેન, વાત કરીએ, જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપોના દોર ચાલે છે. આ વખતે પણ જે મુદ્દા ચાલી રહ્યા છે એમાં ભુજ શહેરના પાણીના પ્રશ્નને લોકો સુધી લઈ જઈને પ્રયાસ થાય છે, આપ શું કહેશો આ સમસ્યા? પાણીનો જે વિષય છે એ આપણા કરતાં લોકો વધારે સમજે છે, કારણ કે છે નર્મદાની લાઈન 600 કિલોમીટર દૂરથી પાણી આપણને અહીંયા મળતું હોય પાઇપલાઇનથી, એ લોકો જાણે ને આપણો ત્રીજો દુષ્કાળ છે, તળમાં પાણી છે જ નહીં, અને છતાં પણ આજે આપણે લોકોને તકલીફ ન પડે એટલે આગોતરા આયોજન રૂપે આપણે ટપ્પર ડેમ એમાં નર્મદાની કેનાલથી ભરી દીધું એટલે આપણને વધારાનું પાણી મળે. અને બીજું, આપણી જે લાઈન હતી એ લાઈનની અંદર નાની હતી, તો એ કૂકમાંથી અંજારની જે લાઈન છે ટપ્પર ડેમમાંથી એ આપણે 150 કરોડના ખર્ચે મોટી લાઈન નાખી, જેને પરિણામે 30 તારીખે આપણને ભુજને એ લાઈનમાં કનેક્શન મળી ગયું છે. અને એટલે હવે આપણે 24 કલાક ભુજને પાણી આપીએ છીએ નર્મદાનું. પહેલાં આપણે નર્મદાનું પાણી 12 કલાક આપતું, 14 કલાક કરવા અમારે ફોનો કરવા પડતા, આજે આપણે 24 કલાક નર્મદાનું પાણી ચાલુ થયું છે. એ હું એમ કહું છું કે મારા માટે અને સૌ પ્રજાજન માટે સૌથી મોટી ખુશખબર છે. અને છેલ્લા આ 30 તારીખ પહેલાં ફરિયાદો બહુ હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક બ્રેકેજ થતું હતું, લોકોને 5 દિવસે પાણી આપી તો લોકો ખુશ છે કારણ કે બધાની પાસે સ્ટોરેજ છે. પણ પછી 5માંથી 6ઠો દિવસ થઈ જાય કે જ્યારે કોઈ મોટર બળી ગઈ, લાઈનમાં ભંગાણ પડ્યું, કંઈ ને કંઈ સમસ્યા એમના એરિયાની થઈ ગઈ, તો એમને એક દિવસ જો લેટ થાય તો બધાના ફોન મારા સુધી આવતા. આજે છેલ્લા 30 તારીખ પછી મને એક પણ ફોન ભુજમાંથી પાણી નથી આવ્યું બેન 5 દિવસ થઈ ગયા એવો નથી આવ્યો. એના પરથી હું જજમેન્ટ કરી શકું કે આજે 24 કલાક પાણી ચાલુ થયું એટલે લોકોને પાણીનો સંતોષ. મુશ્કેલી તો છે પણ એના ઉકેલ માટે તરત નિર્ણયો પર લેવાતા જાય છે. તરત જ અમે પાણી માટે તો 24 કલાક એલર્ટ છીએ, ક્યાંય કોઈ લાઈન ભંગાણ થાય તો તરત જ બધા કામે લાગી જાય છે.
બેન, વિકાસ કામોની વાત કરીએ, આપના જે હમણાં ચૂંટણીથી વિધાનસભાની એના પછી 1.5 વર્ષની જે કામગીરી છે, ખાસ કરીને રસ્તાના ખાતમુહૂર્તો અને બીજા બધા કામો ઘણા થયા છે, વિકાસના કામો, તો હવે એક રાઉન્ડ મળ્યો છે તો લોકો સુધી આ બધી રજૂઆતો પહોંચે છે? હું આપને કહીશ કે વિકાસના કામો તો અવિરત, આ તો મારી બીજી ટર્મ છે, એટલે ગઈ ટર્મની અંદર પણ થયા હતા, એનો રાઉન્ડ થઈ ગયો. આ ટર્મની અંદર જે કામો અમે બધા જ ખાતમુહૂર્તો કરીને આગળ છે, દરેક ખાતમુહૂર્તના અમે જે તે વિસ્તારનું હોય ત્યાં બધા ગયા છીએ ને લોકોની વચ્ચે અમે ખાતમુહૂર્તો કર્યા છે ને લોકોને કહ્યું છે કયું કામ થયેલું, એટલે અત્યારે લોકો ખૂબ ખુશ છે મેં કહ્યું એમ. અને કોઈ નવા કામની રજૂઆતો અત્યારે પેન્ડિંગ નથી, અને જે કામો નવા કરવાના છે એ ઓલરેડી પાઇપલાઇનમાં છે. અને અમે, અમારું સૌથી વધુ સારું ભાજપનો એક વિષય એવો છે કે અમારા નીચેનો બૂથ લેવલનો કાર્યકર્તાથી માંડીને લીડર સુધી બધા જ લોકો લાઈવ સંપર્કમાં પબ્લિકના છે, એટલે પબ્લિક અમે જે જાણીએ છીએ બધું પબ્લિક જાણે. અને એ ચૂંટણી છે એટલે અમારે ભાષણ કરવાનું અને એમને કહેવાનું એવું નથી, અમે જઈએ એટલે એ લોકો અમને કહે છે કે તમે આટલું આટલું કર્યું, અમે કદાચ ભૂલી ગયા હોય. એટલે પ્રજા વચ્ચેનો લાઈવ સંપર્ક ભારતીય જનતા પાર્ટીનો, જ્યારે પણ કોઈ પ્રજાના નાનામાં નાના માણસને સાવ જાણ્યો હોય પણ અમારો મતદાર છે, કાંઈ તકલીફ પડે તો અમારા બૂથ લેવલનો કાર્યકર્તા પણ ઉઘાડે પગે એની જોડે દોડે છે અને દિવસ રાત એની સેવામાં જ્યારે પણ તકલીફ પડે તો રહે છે. એટલે એને લીધે અમારે ચૂંટણી છે એટલે પ્રવાસ કરવાનો છે એવો વિષય આવતો જ નથી, અમે સતત લોકોની વચ્ચે જતા હોઈએ છીએ. તમે કીધું એમ આ બીજો વર્ષ છે દુકાળનું વર્ષ, પાણી નથી આવ્યું, વરસાદ નથી પડ્યો. ભુજ તાલુકા અને વિધાનસભા વિસ્તારની વાત કરીએ, કઈ રીતનું અછતને મેનેજમેન્ટ તમે હાથ ધર્યું છે? હું આપને કહીશ કે જ્યારે અછત, ત્રીજો દુષ્કાળ છે એવું જ્યારે આપણને જ્યારે સમજ પડી છે અને જોયું, એટલે તરત જ અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી, મુખ્યમંત્રીને બધી તકલીફ સમજાવી. એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઢોરવાડા ને પહેલાં ગાસ ડેપો ચાલુ થાય એને બદલે આ વખતે આપણા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ, કે એમને આપણી વાત સમજ્યા પછી તરત જ પોતે જાતે આવીને અછતની મિટિંગો દર 15 દિવસે લીધી શરૂઆતમાં. અને તમે જાણો છો એમ રક્ષકવનના લોકાર્પણમાં આવ્યા ત્યારે એમને ઓક્ટોબર મહિનાથી સૂચના આપી દીધી અને ઘાસ ડેપો ચાલુ કરી દીધા અને એક સાથે બધી જગ્યાએ ઘાસ ડેપો ચાલુ કર્યા. પછી અમે રજૂઆત કરી કે આ ટ્રકોની અંદર ઘાસ આવશે એટલું પૂરું નહીં પડે, તો ટ્રેનની વાત કરી તો એમને તરત 15 દિવસમાં ટ્રેનની વ્યવસ્થા કરી દીધી. પછી અમે વાત કરી કે આ ઘાસ આપશું એટલા પૂરું નહીં પડે પણ આપણે ઢોરવાડા પણ ખોલવા પડશે, તો તરત જ એમને ઢોરવાડાની મંજૂરી આપી. અને આજે તમે જોજો કે જેટલા ઢોરવાડા આ વખતે ખુલ્યા છે એવા ઇતિહાસમાં ક્યારેય નહીં ખુલ્યા, એટલા બધા આપણા મતવિસ્તારની અંદર પશુઓની સેવા. અને જીવદયા પ્રેમી મુખ્યમંત્રી અને ધારાસભ્ય પણ જીવદયા પ્રેમી છે, જૈન સમાજમાંથી આવું છું એટલે ચોક્કસપણે આવી લાગણી વિશેષ અમારી હોય જ છે. એટલે સતત અમે લાઈવ છીએ અને લોકોના ફોન સીધા સરપંચોના અને સંસ્થાઓને અમને આવે છે અને એની જે નાની મોટી મુશ્કેલીઓ તરત અમે દૂર કરીએ છીએ. ને પાણીની વ્યવસ્થા પણ એટલી સરસ કરી છે, સતત અમે કંટ્રોલમાં બધા અધિકારીઓને સાથે છીએ કે ભાઈ ક્યાંક એક દિવસ પાણી ઓછું આવ્યું હોય તો અમને સીધો ફોન આવે ગામડામાંથી, સતત અમે કહી દઈએ કે ભાઈ પાણી અહીંયા ઓછું આવ્યું છે જો ચેક કરો અને આપો. ઢોર તરસ્યા ન રહેવા જોઈએ, માણસને પાણીની જરૂર હશે ને તો એ પાણીના કેન પર લઈ આવશે, ઢોરને બિલકુલ પાણીની તકલીફ ન પડે એવી જડબેસલાક વ્યવસ્થા આપણે આ વખતે આ દુષ્કાળમાં ગોઠવી છે. વાત કરીએ નરેન્દ્ર મોદી સાહેબની, આમ તો કચ્છ એમનો લાડકવાયો પ્રદેશ છે, એ આપણે પોતે અનુભવ્યું પણ છે. હવે જ્યારે પૂરી ભારતીય જનતા પાર્ટી એક મિશન લઈને ચાલે છે કે એમને બીજી વખત વડાપ્રધાન બનાવવા છે, તો આ જે મિશન છે એની સાથે લોકોને તમે કઈ રીતે એટેચ કરો છો, લોકો સાથે કઈ રીતે એક બંધન જોઈન્ટ થાય છે? હું આમાં કહું તમને, ખરેખર તો લોકોએ નક્કી કર્યું છે કે બીજી વાર વડાપ્રધાન ભાજપ તો કરે, અમે તો પાર્ટી છીએ, અમે તો દર વખતે નક્કી કરીએ પણ આ વખતે માહોલ અલગ ટાઈપનો છે. પ્રજાએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈને જ બેસાડાય, એના સિવાય કોઈ દેશ ચલાવી શકે નહીં, આવો સ્પષ્ટ અભિપ્રાય પ્રજાની અંદર છે ને એ તમે પણ જોવો છો અને તમે બતાવો છો, અમે પણ જોઈએ છીએ. એટલે કોઈ વિષય બીજો આની અંદર મને નથી લાગતું કે પ્રજાને કોઈ સમજાવવાની કે પ્રજાને, પ્રજામાં જે કરવાનું છે એ મને એક જ લાગે છે કે
વ્હાઇટ કોલરના લોકો મતદાનની સુસ્તી કરતા હોય છે. એટલે મતદાનની જાગૃતિ, લોકશાહી ત્યારે જ સાચી લોકશાહી થાય કે જ્યારે એક એક વ્યક્તિ મતદાન કરે. એટલે અત્યારે અમારો જે પ્રયાસ છે એ જ છે કે મતદાન 100% થાય અને કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે. અમે એટલો બધો કોન્ફિડન્સ છે, ઓવર કોન્ફિડન્સ નહીં કહું, પણ અમને વિશ્વાસ છે લોકો ઉપર કે બધા જ મત જેટલા પડશે ને એટલા કમળ પર પડવાના છે. અને એટલા માટે જ હું કહું છું કે આ વખતે મારી ગઈ 2014ની અંદર જે 42,000ની લીડ મળી હતી ને ભુજ વિધાનસભા વિસ્તારમાં, આ વખતે 50,000 ઉપર જશે. એનું પણ કારણ કહું, અમે જે આ મિટિંગ કરીએ છીએ ને એ વોર્ડના કાઉન્સિલરો, એ બૂથના કાર્યકર્તાઓ અમને એમ કહે છે કે બેન આ વખતે 1,000 મત વધારે મળશે. એક એક બૂથમાં જો આવું બધી વાતો થતી હોય તો તમે વિચારો કે કેટલું સારી રીતે લોકોની અંદર એક વાવાઝોડું છે નરેન્દ્રભાઈનું. એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ નરેન્દ્રભાઈમાં છે ને, એટલા માટે છે. ખાલી વાતો કરવાથી કોઈનો વિશ્વાસ સંપાદિત નથી થતો, એને માટે કામ કરવું પડે, મહેનત કરવી પડે. નરેન્દ્રભાઈ જે મહેનત કરી છે ને, એકલાય નહીં, આખી ટીમને નીચેના બૂથ કાર્યકર સુધી દોડાવી અને બધાની પાસેથી એકાઉન્ટેબિલિટી લઈ અને આખું નેટવર્ક ગોઠવ્યું છે, અને જેને લીધે નીચેનો કાર્યકર્તા પણ દોડે છે ને ઉપરના લીડર પણ દોડે છે. અને એટલા માટે જે વિકાસ થયા, જે યોજનાઓ બની, યોજનાઓ પહેલાં પણ બનતી હતી, પણ એ યોજનાઓને વિકાસ જે રીતે કરવું જોઈએ એ રીતે ઇમ્પ્લિમેન્ટેશન એનું, વિકાસની પણ યોજનાઓ જાહેર થાય એટલે એ કામ કેવી રીતે જલ્દી ચાલુ થાય એ થાય. આ બાજુ યોજનાઓ બને તો એ યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચે એનું પણ નેટવર્ક, અને અધિકારીઓ આ જ અધિકારીઓ છે. પણ આજે તમે જુઓ અધિકારીઓ કર્મયોગી બન્યા છે, અને શેમાંથી પ્રેરણા છે? નરેન્દ્રભાઈમાંથી અને ભારતીય જનતા પાર્ટીના દોડતા લીડરો અને કાર્યકર્તાઓમાંથી આ અધિકારીઓ પણ પ્રેરણા લે છે કે નહીં, મારો દેશ છે અને મારા દેશ માટે, મારા દેશના લોકો માટે મારે કામ કરવું જોઈએ. એટલે એક કોઈ એક માણસ કામ કરે છે. તમે એક સિમ્પલ એક્ઝામ્પલ આપો કે બેંકોની અંદર જ્યારે જાહેરાત થઈ, ગરીબ માણસ તો બેંકમાં જઈ નહોતો શકતો, બેંકમાં એનું ખાતું ન હોય ત્યારે લોન ના મળે, યોજના બનતી પણ કોઈને લોન મળી શકતી નહીં ને, લોકો ધક્કા ખાતા. નરેન્દ્રભાઈએ બેંકોને સૂચના આપી, યોજના કેવી બનાવે છે કે એકાઉન્ટ ખોલો બધાના, અને બેંકોને ટાર્ગેટ આપી દીધા અને ઝીરો બેલેન્સથી એકાઉન્ટ. અને આજે ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખુલ્યા તો આપણા ભુજની અંદર નહીં, કચ્છ જિલ્લાની અંદર આપણે જોઈ 40,000થી વધારે લોકોને આપણે બેંક લોનનો લાભ અપાઈ શક્યા. કે 10,000ની લોન હોય કે પછી 10 લાખની હોય કે 50 લાખની હોય, આપણી નજર સામે આપણે લોકોને ચેક આપ્યા છે કે આ વસ્તુ પ્રજાએ જોઈ છે. એટલે માત્ર યોજનાઓ બનાવવાનું નહીં, પણ યોજનાઓના ઇમ્પ્લિમેન્ટેશનનો સાચા લોકો સુધી પૈસા પહોંચે. તમને ખબર છે DBT આવ્યું, ડાયરેક્ટ બેંક પેમેન્ટ થઈ ગયું, એટલે ક્યાંય વચેટિયાઓ નહીં. એટલે જે ભ્રષ્ટાચાર થતો હતો અને જે બધાએ જોયો છે, રાજીવ ગાંધીએ કહ્યું હતું કે હું રૂપિયો મોકલું ને 15 પૈસા પહોંચે છે, એને કબૂલ કરેલું અને એ હકીકત હતી. તો આજે એ એમાં કેમ સુધારો થાય એની વ્યવસ્થા ધીરે ધીરે બધું ઓનલાઈન થવા માંડે, અને આજે DBT સુધી કે તમે જુઓ કે એક જ સ્વીચ દબાઈ અને કેટલા ખેડૂતોના કરોડો ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયા 6,000 રૂપિયા જે ખેડૂતોને આપવાની વાત કરી છે, ખાલી વાત નહીં, એ લોકોના ખાતામાં 2,000 જમા થઈ ગયા સાહેબ. અને આમ એક સ્વીચ દબાવને થઈ જાય, એટલે ડિજિટલ ઇન્ડિયાનો જે વિષય છે એને ડિજિટલ ઇન્ડિયા દ્વારા જ આપણે ભ્રષ્ટાચાર અટકાવી શકીશું, એ સૌથી મોટો ઉપાય મને એ દેખાય છે. અને એ નરેન્દ્રભાઈ આજે બધી જગ્યાએ ચાલુ કર્યું છે. એટલે આ બધા વિષયો એવા છે કે આની વાતો લાંબી કરીએ ને તો પૂરી જ ના દે. એક એક વિષય લઈ છે, મુદ્દા લઈને લોકો સમક્ષ જાય છે, એક નોટબંધીનો મુદ્દો, GST નો મુદ્દો, તો આ બધા મુદ્દા ચૂંટણી ઉપર અસર નહીં કરે એવું તમને લાગે છે? નોટબંધી, GST ને બધા જૂના મુદ્દા થઈ ગયા. શરૂઆતમાં આકરું લાગતું હતું, હવે લોકોને સમજાયું છે કે આ તો સારામાં સારું હતું. અને ચોક્કસ કોઈ નવી યોજના ચાલુ કરો તો લોકોને તકલીફ પડે એમાં સેટ થવા માટે, પણ આજે GST આવવાથી કોઈ વેપારી દુઃખી નથી, બધાને સમજાઈ ગયું છે. એમની મુશ્કેલી હતી એ પણ વારંવાર ઉપર મિટિંગો કરી અને એ લોકોએ નાની નાની મુશ્કેલીઓ પણ દૂર કરવાના પ્રયત્નો કર્યા છે. કોઈ રિજિડિટી નથી, જે યોજના બને છે એમાં જે મુશ્કેલી આવે છે એમાં લોકોને ક્યાંય તકલીફ ન પડે એ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. ભુજ વિધાનસભાની વાત કરીએ, વિનોદભાઈ ચાવડા ઘટ્ટમ્મા હતા, રિપીટ થાય છે,
તો આપ શું કેટલી લીડ મળશે એવું તમારું અનુમાન છે? વિનોદભાઈ રિપીટ થયા એનો અર્થ કે નરેન્દ્રભાઈની પરીક્ષામાંથી પાસ થયા, હું આવું કહું. અને નરેન્દ્રભાઈની પરીક્ષામાંથી કોણ પાસ થાય? કામ કરે જ, એને કોઈ સગેવાલું કાગળ પાછળ કશું છે જ નહીં. જે કામ કરે અને જે લોકોની વચ્ચે રહીને રહેતો હોય એને એ ટિકિટ આપે, એટલે એ તો પરીક્ષામાં પાસ થઈ ગયા, એનું સર્ટિફિકેટ મળી ગયું. અને આજે જે રીતે મોદી લહેર નહીં વાવાઝોડું છે, જે રીતે નરેન્દ્રભાઈનું પ્રજાની અંદર લોકમાનસમાં જે દેશની સુરક્ષા, લોકોની નાની નાની જરૂરિયાતો, આવા અનેક મુદ્દાઓને લઈને અને વિકાસ, આ ત્રણેય વસ્તુ એવી જબરજસ્ત નરેન્દ્રભાઈએ ગોઠવી છે. વિકાસ ક્યાં રસ્તાની જરૂર છે, આગોતરા આયોજન, ક્યાં પાણી યોજનાની જરૂર છે, આગોતરા આયોજન, લોકો માગે એ પહેલાં વસ્તુ પ્રોજેક્ટ તૈયાર હોય છે. એવી જ રીતે નાની યોજનાઓ બધી કે જે પછી માણસ ગર્ભની અંદર બાળક હોય ત્યારથી માંડીને જાય અંતિમ યાત્રામાં ત્યાં સુધીની નાના માણસને મદદ કરવાની યોજનાઓ એ સરકારમાં બની છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. એટલે વિનોદભાઈને વધારે જ લીડ મળશે એમાં મને કોઈ શંકાનું સ્થાન નથી. હું બીજું પણ કહું કે પાર્ટીના કમિટેડ વોટ હોય એ સાચી, પણ જે કમિટેડ વોટ હોય ને એમાં તમારે પ્રચાર પ્રસાર કરવો પડે, એમને જગાડવા જોઈએ, મતદાન મથક સુધી એને લઈ જવા પડે, ત્યારે તમારા વોટ પાકા થાય છે. આજે સામે આપણે જોઈએ છે કોઈ પ્રચાર મને જ દેખાણું નથી, મેં તો એકે પત્રિકા ગામમાં નથી જોઈ. એટલે પ્રચાર પ્રસાર પણ સામે કોઈ ઉમેદવાર છે કે નહીં એવું પણ અમને જ દેખાઈ રહ્યું છે આજે. બરાબર છે, પ્રદ્યુમનસિંહ અબડાસામાં બિચારા મહેનત કરતા હશે, પણ આખો જિલ્લો ને મોરબી ત્યાં સુધીના વિષયો છે. એટલે ચૂંટણીની અંદર આ તો મેદાન છે, ચૂંટણી એટલે જંગે મેદાન છે, એની અંદર પછી તમારું કોમ્પિટન્સી સાબિત કરવા માટે દરેક વ્યક્તિએ દોડવું પડે. અને અમારું જે માઇક્રો મેનેજમેન્ટ છે ને દરેક વિસ્તારમાં દરેક બૂથમાં, એ હું નથી માનતી કે બીજી કોઈ પાર્ટી કરી શકે. તો દર્શક મિત્રો, આ હતા ભુજ વિસ્તારના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, જેમણે જણાવ્યું કે આ વખતે મોદી લહેર નહીં પણ મોદી વાવાઝોડું છે, અને ચોક્કસ ભુજ મત વિસ્તાર જંગી લીડ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને અપાવશે. નીમાબેન, ચંચળ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, ભુજ વિધાનસભાના પ્રવાસ દરમિયાન લોકસભાની ચૂંટણીના માહોલ અંગે ભાજપ શું તૈયારી કરી રહી છે તે આપણે જાણ્યું. અત્યારે આપણે પહોંચ્યા છીએ ભુજ વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા કોંગ્રેસના ઉમેદવાર શ્રી આદમભાઈ ચાકી પાસે. તેઓ પણ સતત પ્રવાસોમાં રહે છે, અને 2000 હમણાંની ચૂંટણી અને અત્યારની ચૂંટણી શું માહોલ બદલાયો છે તે એમની પાસેથી આપણે જાણવા પ્રયત્ન કરશું. આદમભાઈ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. આદમભાઈ, 1.5 વર્ષ પહેલાં જ આપ ચૂંટણી લડ્યા હતા ખૂબ જ જુસ્સાથી, અને મતદારોએ પણ આપને ખૂબ જ સમર્થન આપ્યું હતું. તે ચૂંટણી અને લોકસભાની આ ચૂંટણીમાં આપ સતત પ્રવાસ કરો છો, કેવો માહોલ જણાય છે આપને? જે આપણે મોરબી કચ્છ લોકસભા ચૂંટણી અમારા ઉમેદવાર નરેશભાઈ મેસરી સાથે રહી ને તેમજ અલગ અલગ પણ અમે પોતાની રીતે પ્રવાસ આખું ખીડી રહ્યા છીએ. 2017ના મુદ્દા અલગ હતા, 2019ના અલગ છે. 2017માં રાજ્ય સરકારની ચૂંટણી, 2019ના દેશનું બંધારણ, ને દેશને કઈ દિશામાં લઈ જવું, દેશની ચિંતા કરનાર લોકોએ મને ઘણા બધા મળ્યા કે 2019ની ચૂંટણી આપણા માટે ખરાખરીનું જંગ છે, આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે, આ ચૂંટણીમાં મુદ્દાઓ છે, પ્રશ્નો છે ને દેશ છે, આ તમામ મુદ્દાઓ સાથે રહીને કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે. સામે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર કોમવાદ, જાતિવાદ ને ખોટું દેશને નારું લઈને કે અમે દેશને બચાવવા માટે કરીએ છીએ.
એ બેનું ડિફરન્ટ, કોંગ્રેસ શું કરવા માગે છે અને ભાજપ શું છે, એનું આખું ચિત્ર લોકોના મગજમાં આવી ગયું છે કે ભાઈ કેવી રીતે ચૂંટણી છે. હવે આપણે વાત કરીએ 2014માં આ સીટ 2,46,000 મતે અમે અમારા ઉમેદવાર હાર્યા હતા. તે વખતે આખો માહોલ, તે વખતે લોકોને એક હતું કે કાંઈક થશે, આ જાદુની છડી 2014માં ફરશે, ને એવા આમલી આમલા બતાવ્યા હતા લોકોને. જેવી રીતે તમે યાદ કરીએ આપણે કે વર્ષો પહેલાં તમે પણ નાના હશો પણ જોયું હશે મુંગેરી લાલ કે હસીન સપને એક સિરિયલ આવતી હતી, એ બેઠા બેઠા આખું ચિત્ર એવું બતાવી દે કે આખી દુનિયાની મુઠ્ઠીમાં છે, ને એ સીધો આપણે અપમાન કરે છે એવું હસીન લાલ કે મુંગેરી સપને બતાવ્યા હતા. એ સપનામાં આખો દેશ આવી ગયો, ને આજે આ દેશના તમામ લોકોએ ને તમામ જાતિના હવે વિચારે છે કે આ સપનાથી બહાર આપણે આવવું પડશે. એટલે તે વખતેની જે સ્થિતિ હતી ને આજની છે. ગયા 2014માં 7 વિધાનસભામાં ને આજની 7 વિધાનસભામાં હિસાબ કરવા જઈએ તો માત્ર ને માત્ર 27,000-28,000 ફરક પડે છે. 27,000-28,000 અમારાથી આગળ છે, એટલે 2,20,000 અમે એને કાપી આવ્યા છીએ. એટલે આ જે લડાઈ છે એ હવે કાંટાની લડાઈ થશે, ને એટલી ટક્કર થશે કે એનું તમે કલ્પના કરી શકીએ આપણે નહીં. શું કામ કે આ જે વાત કરે છે આજની તારીખમાં પણ કે છેવી સીટો આવે છે, એ તો હવે નાનું છોકરું પણ સમજે છે કે એ તો હવે થવાનું છે જ નહીં, આ તો બગાસા જ મારે છે. એટલે આ લોકસભા સીટ પણ કાંટાની ટક્કર થશે એવું મારું માનવું છે. સાથે સાથે લોકોના પ્રશ્નો માટે હર હંમેશા હું જાગતો હું, એટલે મારી માટે લોકોના પ્રશ્નો મહત્ત્વનું હોય છે, દેશ પહેલું પછી લોકોના પ્રશ્નો. એટલે લોકોના પ્રશ્નોમાં 2017માં જે વાયદા કર્યા છે, હમીરસર તળાવ કાંકરિયા તળાવ બનશે, આજે સૂકો ઠપઠ પડ્યો છે, કોઈ એમાં ઠેકાણું નથી. એવી રીતે આપણું ભુજ શહેર, જે આપણી 4 લોકેશન સાઈડો છે આપણી ભૂકંપમાં, એને પ્રોપર્ટી કાર્ડ આપી દેશું. આજની તારીખમાં પ્રોપર્ટી કાર્ડ આપી નથી. નવી શરતમાં જૂની શરત ફેરવાનો કોઈ રૂપિયો લેશો નહીં. આજની તારીખમાં 40,00,50,00,60,00,000 ભરે ત્યારે આ નવીમાંથી જૂની થાય આ પોઝિશન. માર્કેટિંગ યાર્ડના મુદ્દાઓ તેમજ અનેક મુદ્દાઓનો જે વાયદા છે એ વાયદા ત્યાં જ પડ્યા છે. સાથે સાથે કુદરત આપણાથી નારાજ, અછતની પરિસ્થિતિ થઈ. આપણા 40,000-35,000 ઢોરો કચ્છથી ગુજરાતમાં ગયા, એની કોઈ ધરકાર લીધી નહીં. ત્યાં જે ખરેખર પાંજરાપોળ ચરણના લોકો ને અનેક દાતાઓના લીધે ગાયો બચી છે આજે, ને કે ગાયો કચ્છમાં બચે નહીં એ પોઝિશનમાં આજે લોકો જીવી રહ્યા છે. પાણીનો પ્રશ્ન હોય તો પાણીનો કોઈ ઠેકાણ નથી. આજે હું દાવા સાથે કહું, આપણે કરોડો ને અબજો રૂપિયા કચ્છમાં ગ્રાન્ટ આવી, આ ગ્રાન્ટો ક્યાં ગઈ? આ ખાલી એક મુદ્દો તમને હિસાબ આપું, પાણી પુરવઠા બોર્ડ, નગરપાલિકા ને નર્મદા 1,000 કરોડ આવ્યા. ખાલી એ રૂપિયા ઈમાનદારીથી વાપરાણા હોય તો ભુજને 24 કલાક પાણી મળે ને કચ્છના તમામ લોકોને પાણી મળે રોજનું, એમાં કોઈ શક નથી. પણ આ બધું ક્યાં રૂપિયા ગયા? જેવી રીતે બોરી બંદર થયા એવી જ રીતે બોર ખોટા ભાવચર મોટા ખાટો ખોટા, એટલે કોઈ જાતનું સંકલન નથી, કોઈનું આયોજન નથી, માત્ર ને માત્ર રૂપિયા ખાધા છે એ લોકો સમજી ગયા છે. આરોગ્યની સોયમાં પણ એ જ વાત હતી 2017માં કે હોસ્પિટલ ફ્રી થશે, આ થશે તે થશે, આજની તારીખમાં કાંઈ નહીં. એજ્યુકેશનમાં વાત હતી કે ભાઈ એજ્યુકેશન ફ્રી થશે, વેપારીકરણ થઈ ગયું, એજ્યુકેશનમાં કોઈ ફરક પડ્યો નથી. ભુજે આપણું ભુજોડી રેલવે ટ્રેક બનાવવાની વાત જે છે, પુલ બનાવવાનું 2014માં થઈ જશે, નથી 2017માં, નથી 2019માં, નથી
એટલે આ પોઝિશન આખું આપણું છે. આદમભાઈ, આપણે આ બધા મુદ્દા કીધા, લોકો સમજે છે કે આ મુદ્દા છે, છતાં વોટ તો આપણે જોઈએ છીએ કે હમણાં નગરપાલિકાની ચૂંટણી થઈ કે તાલુકા પંચાયત હોય તો એમાં ભાજપ જ બાજી મારી જાય છે. છેલ્લે આપણી ચૂંટણી જે હતી એમાં થોડોક એવું હતું કે કસમકસ થશે, પણ એમાં પણ પરિણામો, ભૂત શહેર જે એમ કહેવાય છે કે ભાજપનો ગઢ છે, યથાવત રહ્યો. તો તમને લાગે છે કે આ વખતે ગાબડું પડશે, મતદારો હવે સમજશે? હવે એક વાત આપને કહું, શું કામ કે ખુલ્લી રીતે આ વાત તમારી જવાબ આપી શકીશ નહીં, પણ આપીશ એટલે તમામ લોકો સમજી શકશે, તમામ અધિકારી સમજી જશે. માધાપર વિસ્તાર, સુપર વિસ્તાર ને જે વ્હાઇટ વિસ્તાર છે આખું છે, એમાં 4-4.25 વાગે મતદાન 45% હતું. 1.5 કલાકમાં 75% થઈ ગયું. એના પાછળ હવે બીજું કંઈ હું બોલી શકતું નથી. એટલે આ બધું કરનાર જાદુગરને કારણે થાય છે. હું દાવાથી કહું છું કે આ વાત નામ કોઈનું લેતો નથી, પણ એ કોઈ પણ ચેલેન્જ કરવા માટે તૈયાર થતો હોય તો હું એને સાબિત કરી દઈશ. તો એવું તો આ ચૂંટણીમાં બી થઈ શકે છે, તમને નથી લાગતું કે કોંગ્રેસ આના માટે કોઈ તૈયારી કરી છે? હવે એ પ્રશ્ન એટલે જ તમે કહું છું કે આ ફેરે અમારું આયોજન જે બૂથ ઉપર હશે એ છેલ્લે સુધી બેઠું રહેશે. તે વખતે બૂથવાળા અમારા હાલ્યા ગયા હશે, હાલ્યા ગયા નહીં કંઈ પણ હાલ્યા ગયા હશે ને આખું આયોજન થઈ ગયું. આ ફેરે અમે ખાલી બૂથ ઉપર બેસા રહેશું, ખાલી બીજું કાંઈ નહીં, તો આ બધું થશે નહીં. આ જે વાત કરે છે કે ભાઈ દર વર્ષે અમે જીતીએ છીએ, ભાજપવાળા એમ કહે છે 22 વર્ષથી અમે જીતીએ છીએ, પણ એક વાત તો હું કહીશ, હું ધાર્મિકમાં પણ બહુ માનનાર માણસ છું કે પાપનું ઘણું ફૂટવાનું જ હોય ને જાલીમની દોરી લાંબી હોય. આખર તો અંત આવવાનું છે, અહંકારમાં ન રહે કે કાંઈ નથી થતું, બધું થશે. જે સમય આવશે એ સમય ઘડી. આદમભાઈ, ચૂંટણીની જાહેરાત થઈને નરેશભાઈનું નામ આવ્યું પછી એક વાત એવી હતી કે આદમભાઈ થોડાક નારાજ છે, આવું કંઈ હતું ખરું? હા, એવું હતું. આજની તારીખમાં પણ કચ્છ મિત્રમાં એનો આખો અહેવાલ છે. એટલે આમાં નારાજગી કોઈ વ્યક્તિ પર ના હતી, કચ્છ કોંગ્રેસ સાથે ના હતી. વાત હતી સિદ્ધાંતની કે અંદરનું અમારો જે ડાયરો હતો એ ડાયરો મને લાગો કે ખડર ને ભૂસો, ગુળ અને ખાંડ એનું અલગ તારો બનાવતું, બધું ભેરું હતું. એ વાત કરીને એ વાત દલી સુધી પહોંચી કે વાત તમે સાચી છે, અમે સ્વીકારી છે પૂરું, બીજું હતું કાંઈ નહીં. તો અત્યારે તમારા સમર્થકો જે કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયાને બધે બી ઘણા સક્રિય છે, આપના સમર્થકો કે વિધાનસભાની ચૂંટણી વખતે બી હતા અને અત્યારે પણ, તો એમને તમે હવે શું મેસેજ દેવશો કે બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું છે? પડી ગયું, ઘીમાં ઠામ પડી ગયું. ને અમારી જે એક લાવી વાત તમને કહું, અમે જે જાહેર જીવનમાં આવ્યા છીએ અને હું આવ્યો છું એ સિદ્ધાંતથી આવ્યો છે. અમારો જે ભારતીય કોંગ્રેસનો જે સિદ્ધાંત છે ને એની જે વિચારધારા છે એ વિચારધારાનું ફોલોઅર છું. સામેની વિચારધારા છે એમાં તો કદી પણ નથી, કદી પણ અમારા ઉપર ગોલી રાખી દેતો, ગોલી ખાવા માટે તૈયાર નહીં, એ વિચારધારા સાથે સંબંધ નથી. એટલે અમે કોઈ ધંધાકીય રીતે અમે નથી આવ્યા, વિચારધારાની લડાઈ. એટલે અમારી લડાઈ વિચારધારાની લડાઈ છે ને વિચારધારાની લડાઈ રહેવાની છે. પણ એક વાત એ પણ કહું કે જિંદગીમાં જ્યારે મને લાગશે તો ઘરે બેસીશ, પણ આ વિચારધારાથી અલગ થવાનું. તમે લડ્યા ચૂંટણી હમણાંની અને આજની ચૂંટણી, તો તમને શું લાગે છે ઓવરઓલ પરિબળ જતા કે ભુજ દર વખતે 40-50 હજારની લીડ આપે છે ભાજપને, તો તમને શું લાગે છે આ વખતે એમાં કેટલું ગાબડું પાડી શકશો? આમાં લીડ નહીં મળે, ભાજપની જે સાસા છે એમાં ઘણું બધું ફરક પડશે. ભુજ વિધાનસભામાં, ઓલ ઓવર કચ્છમાં, ભુજમાં પણ 100% કે ભુજમાં જે હતો 100%. પણ એક વાતનું મને થોડું ભય છે કે આ જે છેલ્લી રાતના આ શું છે, જાદુગર કરતા મોટા જાદુગર છે. એમાં હવે અમે કેટલી એના ઉપર હોંચ રાખી શકીએ છીએ એમાં છે. મતદાન પહેલાં કે મતગણતરી પહેલાં? એ મતદાન આખરી રાતના, મતદાનના
મતદાન આખી જાતે દાખલા 23ના છે એટલે 22 જાતના જે ખેલ ખેલે છે એ ખેલ કેટલું ખેલી શકે છે એનાથી. પણ એક વાત મને છે, આ ફેરે ધર્મ ધાર્મિક લોકોને આમાં આવશે નહીં. જે લોકો શું કામ કે ભુજ વિધાનસભાની ચૂંટણી ભુજના લોકોને બરાબર જાત આવી ગઈ. જેવી રીતે અમારા પક્ષમાં કરનારાઓને પણ ખબર પડી, ને તમારા ચેનલમાં મેં કીધું હતું કે હું દિવસના તારા બતાવીશ, તારા બતાવી દીધા. ને જે લોકો ઉસકડીજનક ભાષણ કર્યા હતા ને એમાં લોકો આવી ગયા, એને ખબર પડી ગઈ કે આપણે તો ગટરવાજી મળતો પણ નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી, રોડ આપણું ઠેકાણું નથી, આ આપણે મૂર્ખ બનાવી ગયા. એટલે આ ભુજના લોકોને હું ખાસ કહીશ કે ભુજના લોકો હવે આ ભયંકર જે કરે છે પ્રચાર એમાં આવશે નહીં, મને ખાતરી છે. તો દર્શક મિત્રો, આ હતા આદમભાઈ ચાકી, જેમણે જણાવ્યું, એક શંકા વ્યક્ત કરી. કદાચ કચ્છના આપણે તો વિધાનસભા દરેકનો પ્રવાસ કરીએ છીએ, પણ એક આદમભાઈ ચાકી કે જેઓ પોતે ચૂંટણી લડ્યા છે, તેમણે એક શંકા વ્યક્ત કરી કે કદાચ કેટલાક જાદુગરો પરિસ્થિતિ બદલાવે. શું જાદુ છે આદમભાઈ જાણે, તેમનો પક્ષ તેની વ્યવસ્થા કરશે, ગોઠવશે, પણ તેમના મુદ્દાઓ પ્રજા સુધી પહોંચે તે ચંચળ ન્યૂઝનું કામ છે, અને માટે જ આ ટોક આપણે રાખી હતી. આદમભાઈ, ચંચળ ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.